नहीं जेने पीधी छे एनु नाम आप। राजू। राजू कौन छे आ राजू? राजू रिलायंस। राजू रिलायंस? रिलायंस मोबाइल नो सेल्समैन छे, रस्ता मा मड़ी गयो ने पछे छु सिगरेट पीवा घर मा घुसी गयो। सारो मानस छे, उचकी ने लई आव्यो। उचकी ने? रिलायंस नो सेल्समैन तने उचकी ने लई आव्यो? अरे साख नी थेली। अरे पतो साली वाके आखा बोलना पड़। अंदर सुधी मुकी गयो। पतारा मा अक्कल नथी, हूं घर मा न हूं तेरे सेल्समैन ने घर नी अंदर घुसाड़ा है? नो, ए तो बाहर थी जतो तो मैं फराणे बेसाड़ियो। बोलो। चा पीवड़ा। ओ तारी, सेल्समैन ने चा पीवड़ावी अने ए पी गयो? नो, तो पीतो ज नतो, मैं फराणे पीवड़ावी। तमने खबर छे मारी किटी पार्टी नी बहनपणी हता सु गांडी थई गई। किटी पार्टी? એટલે તું કિટી પાર્ટી માં પણ જોડાઈ? માં બે દિવસ આજે 1200 રૂપિયા હારી ગઈ। 1200 રૂપિયા સે મારી ગઈ? તીન પત્તી। અને મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર છે નો, આ તો જસ્ટ ટાઈમ પાસ। સો ટાઈમ પાસ? ઓ ટાઈમ પાસ? તારો બાપો કેલિફોર્નિયા માં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ। એ તમને ખબર છે સાતમ આઠમ માં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છે। ક્યાં જવું છે? એબુ। એબુ? યે। એ ક્યાં આવ્યું? રાજસ્થાન। રાજસ્થાન માં એ? અરે આબુ બોલને સીધે સીધું અમેરિકન ઓલા એબુ એબુ કરે, શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી બાટલી। કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તો કનુ કાગડો। કનુ કાગડો? મારો બાળપણ નો દોસ્તાર, સુરત રહે છે, સૂતર ફેણી ની ડબ્બા મોકલે। સૂતર ફેણી ની ક્યાં માંડો છો? આ છોકરી નો ફોટો તમારી ચોપડી માં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને। એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો। કેમ, શું થયું? એને પેલું હતું। શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં। હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ, કોને કહીએ, મેં એને વાંચવા આપી તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું। મેં કહું છતાં તું રાખ। હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે, એની બેન નો ફોટો। અરે પણ તો બેન ના નહીં તો શું નર્સ ના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં, પાછળ શાયરી પણ લખી છે, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા। સાલી બે ફોતરા મારી આંખમાં ગયા, હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે। બહુ સારું, જાણે બહુ દૂર ગયા હોય। અરે પણ દૂર એટલે શું, માણસ ને કામ હોય ત્યાં જાય કે અમસ્તો મસ્તો આગળ નીકળી જાય? મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાવ? બેસી જાવ, આ તો બેઠા છીએ જાને ત્રાસ છે ત્રાસ। અરે ભાઈ ત્રાસ, હે રામ। એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં, તમારામાં આગળ વધવાની આવડત જ નથી। જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે। કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો। એ રેવા દે, જે લલિત ચોર છે, એ ચોર છે, શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવે, સમજી? અરે જે હોય તે, એની વાઈફ માટે એને મર્સિડીસ લીધી। મર્સિડીસ? તમે શું કર્યું? અરે પણ હું લલિત ની વાઈફ માટે શું કામગી કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી, એકવાર લલિત ની વાઈફે મને આંખ પણ મારી હતી। તેલ લેવા જાવ, તેલ લેવા જાવ, સવારે કાંદા લેવા દોડાવ્યો, હવે તેલ લેવા જાવ? આ તો સોનું લેવાની ત્રેવડ છે, તેલ લઈ આવ, નીકળા। થાક્યો છું ભગવાન, ઉપાડી લે મને, નહીં આને ઉપાડી લે। ઓ રસી લે તેરે હોઠે રસ લે, ઉસકી માં કા ગોબા પાડી। શું કરો છો? ઓ યોગાસન છે, એકદમ લેટેસ્ટ આસન છે, બાબા રામદેવ ના ભાઈ કામદેવે ડેવલપ કર્યું છે। આ આસન નું નામ છે ઢેકા હલાસન। યસ અર્તી શ્રી, ઇધર તુમ કરો ટ્રાય। ઓકે, આ કે કર સકતી હે? 1 2 3 નાઇસ, 1 2 3 હે હે હલો, 1 2 3 હલો હલો, ભાઈ
ऐसा हमला नहीं करने का, प्रेम से रमने का। गुजराती लोगों का सब काम प्रेम से होता है और उतावल तो जरा भी नहीं। ओके। नवरात्रि 9 दिन की होती है। दुनिया में कोई त्योहार है जो 9 दिन चलता है? और हमारे गुजराती भैया तो नवरात्रि में गांडे हो जाते हैं, पूरा मेकअप करते हैं, चढ़िया चोली पहनते हैं, दागीना चढ़ाते हैं, ऐसे काजल वाजल लगा के रमने जाते हैं। फिर वो गर्मी होती है परसेवा तो साफ काजल का ददड़ा ऐसे गाल पे पड़ता है, सब बहरे भूतड़े जैसे लगते हैं। अरे मेरे दोस्तार का तो बहुत लोचा हो गया। What? वो बेचारा घर गया, बहरी ने ऐसे मुड़ा धोया तभी मालूम पड़ा दूसरे की आ गई है। बोलो आशु ले अभी सूचे बताओ ना उन्हें बताओ। अरे राम ओके मनी तू शू लावी छे मारे जोवू नथी। ना तो तू तारे जोवू ज पड़शे। आजो तारू नी मारो फोटो। ओ माय गॉड मनी ते दाढ़ी क्यारे रा ओ सॉरी मनी बेन रीजी वार उकालेली चा। जो अमे बन्ने केवा लागे छे। जे 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 ओ हो लक्ष्मी नारायण नी जोड़ी लागे छे। यार नारायण मारा ड्राइवर नु नाम छे। રામ સીતા ની જોડી લાગે છે। જેડા રામ એના બાપા નું નામ છે। ગાય બળદ ની જોડી લાગે। બસ બળદ કરેક્ટ મારો લાલો બળદિયો છે। બળદિયો જો હું આ બધું સાંભળી લઉં છું આ લોકો અહીંયા આવીને તને મારશે। આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે। ચાલે ગાળો આપે છે એ જેની અક્કલ ના ચાલે એ જ નસીબ ચલાવવા નીકળે છે। એ તારા બાપુ ની તબિયત સારી છે ને? આજે બાપુએ આટલો જ્યુસ પીધો બોલો જ્યુસ। હું શું કહું જરા મને આ રિમોટ આપું તો હું હમણાં રિમોટ નહીં આપું। જક્કી છે તું એક નંબરની છલી મમ મેરી પ્યારી ઇન્દુ આવતી કાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે। ના ઘરમાં હવન ફાયર બ્રિગેડ ને બોલાવવી પડશે। આ ઘરમાં શાંતિ કરવા માટે। હા પણ તમે આવ્યા એ પહેલા શાંતિ જ હતી। શું બોલ્યા? કઈ નહીં, કાલે રસોડું બંધ, હું અને દેવી બંને હોટલ માં જમી આવશું। અચ્છા પણ તો મારે ક્યાં જવાનું? મેં માનતા માની છે કે એક અઠવાડિયા સુધી મારા જમાઈ નકોરડા ઉપવાસ કરશે। એક અઠવાડિયા સુધી મારે? અને તો જ આ ઘર પરથી મહાદશા ઉતરશે। રામ જમાઈ રાજ હું જાણું છું તમે ભૂત પ્રેતમાં માનતા નથી, તમારા સસરાય નહોતા માનતા, પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા હશે। ચૂપ રહો। ના 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 છાપુ મૂકો સાઈડ પર અને મને કહો રાતના 3 કેમ વાગ્યા? અરે ભાઈ પેલી હતી ને। પેલી કોણ? કોન્ફરન્સ યાર। અરે ભાઈ તું ખોટી શંકા કરે છે, હું જલસા કરવા નહોતો ગયો। અરે આવી બાયડી મળી હોય તો વાર જલસા કરવાનું કોઈને પણ મન થાય। બા તમે શાંતિ રાખો। આ લેલા કોણ છે? ના ઉમ્મા બબડ્યા કરતા હતા। લેલા 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 કોણ છે? પેલા જાપલા ને મૂકવા ગયો એમાં જરાક મોડું થઈ ગયું યાર। તમારો જાપલો ગયો તેલ લેવા? અંદર આવી શકું વાલી? સવારે તને મેં કહ્યું ને બધા એક્સ્ટ્રા ટ્યુશન બંધ, કોલેજ જેવી પૂરી થઈ, સીધો દોડીને મારી સ્વપ્ન સુંદરી પાસે પહોંચી ગયો। હાય હાય મારા કયા ગ્રહકંત, તમે મીઠું મીઠું બોલો છો ને તેરે પાળેલા પોપટ જેવા લાગો છો। ઓ પોપટ? હા એ તમે મારા પોપટ ને હું તમારી પોપટી। ભાઈ 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 મનમાં એવું થાય છે કે નાખું તમને ધોપટી। નાડા ઢીલા પડી ગયા છે।
પેટમાં ખાડા પડી ગયા છે. તું આ બધા જતિંગ બંધ કર ને તો મને માતાજી આવશે. ચૂપ થઈ જાવ ને તો મને પિતાજી આવશે. આ ઉપવાસનું સળગાવ્યું ન હોત ને સીબીઆઈ વાળા તમને જેલમાં નાખી દે. જેલમાં જ નાખશે, કેસેટ સીબીઆઈ પાસે છે. નહીં નાખે. બસ તું કે એટલે નહીં ના. હું હોમ મિનિસ્ટરને કહીશ કે તમે એમની ઓફર સ્વીકારી લીધી છે એટલે બધું ભીનું સંકેલાઈ જશે. પછી જોજો કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. સોલિડ આઈડિયા છે. યસ, આ શિંદે સાથે આપણે જોડાઈ જઈએ માલતી, પછી સીબીઆઈ કી એસી તેસી. માય ગોડ, મને તો આવો વિચાર જ ના આવે. શકુનીની બેન લુચ્ચી, તારામાં બુદ્ધિ છે. હાસ તો, પણ એ ટ્રાન્સફરેબલ નથી એટલે તમારામાં નહીં આવે.